नमस्कार, जय मां महादेव। केम छो बाळ मित्रों, तन्ना एजुकेशन कैंपस गोंडल तरफ थी हूँ ऋषि सर आप सौनु फरी फरीने एक बार हार्दिक स्वागत अने अभिवादन करू छू। मित्रों, आपणे थोड़ा समय पहला सुधी जुदा जुदा वीडियो निहाळ्या के जेमा आपणे कराटे शीख्या, जेमा आपणे योगा शीख्या, जेमा आपणे थोड़ी एक्सरसाइज पण शीख्या अने साथे आपणे थोड़ी रमत गमतो पण विषयनी माहिती मेळवी। हवेना जे वीडियोस हूँ आपनी माटे लईने आव्यो छुं, ए वीडियोस मां आपणे आपणी रोग प्रतिकारक शक्ति वधारवा माटेना प्रयत्नो करवाना छे अने साथे साथे आपणा शरीरने पूरती कसरत मळी रहे एवुं पण आपणे आमां शीखवानुं छे। तो चालो वधु वखत न लेता आपणे सरस मजाना वीडियो साथे एक्सरसाइज केम करवी अने ए थकी आपणी रोग प्रतिकारक शक्ति केम वधारवी एना विषयनी माहिती निहाळीए। तो शुरू करिए आ सरસ મજાનો વિડિયો। આપણે એક્સરસાઇઝની શરૂઆત કરીએ। જો સૌપ્રથમ પહેલી 10 સેકન્ડમાં આપણે એક્સરસાઇઝ માટે તૈયાર રહેવાનું છે અને પછી એક્સરસાઇઝ શરૂ કરવાની છે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। કે હાથ નીચે લઈ, ઉપર લઈ અને ઉપર નીચે આપણે થવાનું છે, જેમાં કે આગળથી ગોઠણ વાળી અને જ્યારે હાથ આપણે નીચેની તરફ લઈએ છીએ ત્યારે થોડું હાફ અડધું નીચે બેસવાનું છે અને ફરી પાછું ઊભા થતી વખતે બોડી સ્ટ્રેટ કરી અને હાથ છે એ ઉપરની તરફ લેવાના છે। ઓકે, ત્યારબાદની એક્સરસાઇઝ છે, પણ એ પહેલાં આપણે 20 સેકન્ડનો રેસ્ટ એટલે કે આરામ કરશું અને પછી જ એક્સરસાઇઝમાં આગળ વધશું। જો આગળની એક્સરસાઇઝ કઈ છે એ પણ આપણને આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે। તો શરૂ કરીએ આગળની એક્સરસાઇઝ, જેમાં જમણો પગ આગળની તરફ રાખી, ડાબો પગ પાછળની તરફ રાખી અને ડાબા પગનો પંજો છે એ અંગૂઠા ઉપર આપણે રાખવાનો છે। બંને હાથ આગળની તરફ રાખી અને ત્યારબાદ ધીમેથી નીચેની તરફ આપણે બેસવાનું છે, બંને પગના ગોઠણ વાળી અને નીચેની તરફ બેસવાનું છે। ઓકે, 1 2 1 2 1 2। ઓકે, હવે પછીની એક્સરસાઇઝ છે એ છે બંને હાથ જોડી અને પગને પાછળની તરફ ઊંચકવાના, પણ એ પહેલાં આપણે 20 સેકન્ડનો રેસ્ટ કરશું। આ બધી એક્સરસાઇઝ બહુ સરળ છે, પણ એનાથી આપણી પૂરતી કસરત મળી શકે છે। તો 30 સેકન્ડ માટે હવે પછીની એક્સરસાઇઝ આપણે શરૂ કરીએ, જેને આપણે કહીએ કિક બેક, એટલે કે પાછળની તરફ કિક મારવી। બંને હાથ જોડી અને ત્યારબાદ પહેલાં જમણો પગ અને પછી ડાબો પગ પાછળની તરફ ગોઠણેથી વાળી અને ઊંચકવાનો રહેશે। 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2। ખૂબ સરસ। ત્યારબાદની એક્સરસાઇઝ છે અને આપણે આગળ વધીએ છીએ। ફરી પાછા એ પહેલાં 20 સેકન્ડની આપણે રેસ્ટ પીરિયડ લેશું અને ત્યાર પછી આગળની એક્સરસાઇઝ શરૂ કરશું। આગળની એક્સરસાઇઝ કરવા માટે આપણે આગળ વધીએ તો ફરી પાછો ડાબો પગ છે એ આગળની તરફ રાખી, જમણો પગ છે એ પાછળની તરફ રાખી અને ત્યારબાદ બંને હાથ આગળ રાખી અને આપણે એને નીચેની તરફ બેસવાનું રહેશે। ઓકે, જો કેવી રીતના કરે છે, ગુડ। નીચે બેસવાનું છે, ઉપર ઉઠવાનું છે, નીચે ઉપર, નીચે ઉપર, નીચે ઉપર। ત્યારબાદ ફરી પાછો 20 સેકન્ડનો આરામ કરી અને ત્યારબાદની એક્સરસાઇઝ છે, જો કેવી રીતના છે જુઓ તમે, એ પ્રમાણે આપણે તૈયાર રહેવાનું રહેશે એક્સરસાઇઝ કરવા માટે। ઓકે, તો શરૂ કરીએ હવે પછીની એક્સરસાઇઝ, જેમાં બંને હાથ આગળની તરફ લંબાવવાના છે, ત્યારબાદ કોણી વાળી અને પાછળની તરફ ખેંચવાના છે અને
આપણા ખભાની લાઇનમાં સીધા રાખવાના છે, પણ સાથે સાથે પગ પણ ઉંચકવાના છે. પહેલા જમણો પગ, પછી ડાબો, જમણો ડાબો. હા, પગ ઉંચકતી વખતે હાથ પાછળ લેવાનો છે અને નીચે મૂકતી વખતે હાથ આગળ લેવાનો છે. ઓકે, હવે ત્યાર પછીની એક્સરસાઇઝ છે, પણ એ પહેલા આપણે ફરી પાછો 20 સેકન્ડનો આરામ લઈશું. ઓકે, એ પછીની એક્સરસાઇઝ કેવી રીતે છે જુઓ. તમે વિડીયોમાં ઓલરેડી બતાવવામાં આવ્યું છે કે કઈ રીતના એ એક્સરસાઇઝ કરવાની છે. ઓકે, તો શરૂ કરીએ એક્સરસાઇઝ, જેમાં પગ થોડા ખુલ્લા રાખીને રહેવાનું છે અને ત્યારબાદ બંને હાથ છે એને સાઈડમાં ફેલાવી દેવાના છે અને પછી જમણા હાથથી ડાબા પગના અંગૂઠાને ટચ કરવાનો છે અને ડાબા હાથથી જમણા પગના અંગૂઠાને ટચ કરવાનો છે. ઓકે, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, 1 2. બહુ સરસ, ખૂબ સરસ. તો અહીંયા આપણી એક્સરસાઇઝ પૂરી થઈ. તો કેવો લાગ્યો તમને આ વિડિયો? હું આશા રાખું છું કે આપ સૌ મારા બાળ મિત્રોને આ વિડિયો ચોક્કસથી ગમ્યો હશે. ઘરે આ વિડિયો થકી અને એને નિહાળી અને સરસ મજાની કસરત પણ કરી શકાય અને એના થકી આપણે આપણા શરીરને વધુ સુદૃઢ અને મજબૂત બનાવી શકીએ, ખરું ને? તો મિત્રો, હું આપની સામેથી રજા લઈ રહ્યો છું. માનનીય મધુસરની પ્રેરણાથી અને પરમમનીય ચંદુબાપુના આશીર્વાદથી આવા વિડીયો ફરી ફરીને અમે અપલોડ કરતા રહીશું. ત્યાં સુધી આપ સૌ મારા વાલા વિદ્યાર્થી મિત્રોને અને વાલીઓને મારા જય મામાદેવ.